Good morning, friends. Today we learn about the present continuous tense. It is chalu vartman kal. Apne aa kal ni andar joye ke aa kal kyare upyog karvo. To jo ahiya ke bolti veda e je kriya chalu che athva જે ક્રિયા ચાલુ થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે વર્તમાન સમય એટલે કે હાલમાં આપણી કોઈ ક્રિયા ચાલુ છે, દાખલા તરીકે મારી બોલવાની ક્રિયા ચાલુ છે અને તમારે સાંભળવાની ક્રિયા ચાલુ છે, તો વર્તમાન સમયમાં મારી બોલવાની અને તમારી સાંભળવાની ક્રિયા ચાલુ છે, તો એવી ક્રિયાને આપણે ચાલુ વર્તમાન કાળમાં સૂચવીએ છીએ. હવે આગળ જુઓ કે ચાલુ વર્તમાન કાળ નું વાક્ય રચના શું છે. તો અહીંયા કર્તા ઇઝ એમ કે આર એટલે કે ટુ બી નું રૂપ. તો હવે જુઓ અહીંયા વર્તમાન કાળ છે એટલે ટુ બી ના રૂપમાં ઇઝ એમ અને આર આવે. એના પછી વર્બ વત્તા આઈએનજી એટલે કોઈ પણ વર્બ હોય, કોઈ પણ ક્રિયાપદ હોય તો એની પાછળ આપણે આઈએનજી લગાવવું પડે ચાલુ કાળ છે એટલા માટે. બરાબર, એટલે જેટલા પણ ચાલુ કાળ હશે એ દરેક ચાલુ કાળના વર્બની પાછળ આઈએનજી લાગે. એના પછી કર્મ. હવે ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ. પહેલું છે કે રાજ ઇઝ વોકિંગ. તો અહીંયા જુઓ રાજ, તો રાજ એ કરતા છે. એના પછી ઇઝ, ટુ બીનું રૂપ લીધું આપણે ઇઝ. એના પછી વર્બ લીધું આપણે વોક. બરાબર, પણ અહીંયા આઈએનજી વાળું લેવાનું છે એટલે પાછળ આઈએનજી લગાવ્યું એટલે વોકિંગ. બરાબર, એટલે કે રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. એટલે કે રાજની ક્રિયા અત્યારે ચાલવાની, એની ક્રિયા જે છે તે ચાલુ છે. હવે જો બીજા કેટલાક વધુ ઉદાહરણોથી આપણે સમજીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. તો નાવ એટલે હવે. હવે જુઓ અહીંયા કર્તા તરીકે આઈ લીધેલો છે, ટુ બીનું રૂપ લીધેલું છે એમ, ક્રિયાપદ લીધું છે પ્લેઇંગ. બરાબર, પ્લે છે પણ પાછળ આઈએનજી આવશે એટલે પ્લેઇંગ ટેનિસ, એટલે કે હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. બીજું ઉદાહરણ જોઈએ કે રાજ ઇઝ ઇટિંગ એન એપલ. તો કર્તા તરીકે રાજ, ટુ બીનું રૂપ ઇઝ ઇટિંગ, ક્રિયાપદ છે ઇટ અને ચાલુ કાળ છે એટલે પાછળ આઈએનજી લાગે એટલે ઇટિંગ એન એપલ, એટલે કે રાજ સફરજન ખાઈ રહ્યો છે. એટલે કે રાજને સફરજન ખાવાની ક્રિયા અત્યારે ચાલુ છે. ત્રીજું જોઈએ કે વી આર લર્નિંગ ઇંગ્લિશ, એટલે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. હવે આગળ જુઓ તો આગળ આપણે જોઈશું કે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો. અહીંયા આપણને WH વાળા પ્રશ્નો આપેલા છે અને એ કેવી રીતના બને અને એના જવાબો કેવી રીતના આપવા એની સમજ મેળવીએ. તો પહેલામાં પહેલું છે ઉદાહરણ કે હુ ઇઝ વિનિંગ ધ મેચ. હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણ જીતી રહ્યું છે. બરાબર, તો અહીંયા જોજો કે આપણને પ્રશ્ન હુ વડે પૂછેલો છે. હુ એટલે કે આપણે હુ વડે જ્યારે પણ પ્રશ્ન પૂછે ત્યારે આપણને કરતા મળે. બરાબર, તો અહીંયા જુઓ હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણ જીતી રહ્યું છે. તો જવાબમાં આપણે કોઈ પણ કરતા લખવાનો છે. તો અહીંયા પહેલો જવાબની અંદર આપણે રોહનથી જવાબ લખીએ, કરતા તરીકે રોહન મૂકીએ, એટલે કે રોહન ઇઝ વિનિંગ ધ મેચ, રોહન મેચ જીતી રહ્યો છે. હવે ફરીથી જોઈએ તો કરતા બદલી દઈએ. તો પહેલાં રોહન હતો, હવે લઈએ વી. તો વી આર વિનિંગ ધ મેચ,
અમે અથવા તો આપણે મેચ જીતી રહ્યા છીએ. હવે અહીંયા જો ડિફરન્સ પડેલો છે ટુ બીના રૂપનો, બરાબર. તો રોહન ઇઝ, રોહન એક વચન હતું એટલે ઇઝ લીધું, અને વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ લેવાનું છે એટલે ઇઝ, અને વી એટલે બહુવચન છે એટલે આર લીધું. હવે બીજો પ્રશ્ન જોઈએ. હવે બીજા પ્રશ્નની અંદર આપણે વોટથી બનાવેલો છે. વોટ એટલે શું, બરાબર. તો વોટ ઇઝ ભૂષણ રીડિંગ, ભૂષણ શું શીખ શું વાંચી રહ્યો છે. તો એના આન્સરમાં તો શું વડે પ્રશ્ન પૂછેલો છે, બરાબર, વોટ વડે. તો એના જવાબમાં આપણે લખ્યા કે ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન. તો જવાબ આપણો શું છે, અ લેસન, બરાબર. તો ભૂષણ એક પાઠ વાંચી રહ્યો છે. તો અહીંયા જુઓ, અહીંયા ક્રિયા ચાલુ જ છે, બરાબર. હવે આગળ સમજીએ વેર. વેર એટલે ક્યાં, બરાબર. ક્યાં વડે પ્રશ્ન પૂછીશું તો આપણને કોઈક સ્થળ અથવા તો કોઈક જગ્યા મળશે, બરાબર. તો જુઓ, વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે. તો જવાબ આપણને મળશે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ, તેઓ શાળાએ જઈ રહ્યા છે. તો આપણને જવાબ શું મળ્યો, ટુ સ્કૂલ. એટલે વેર વડે જ્યારે પ્રશ્ન પૂછશે ત્યારે આપણે કોઈક સ્થળ મળશે આપણને, બરાબર. તો અહીંયા પણ જુઓ, આ વાક્યમાં પણ ક્રિયા ચાલુ છે, બરાબર. તેઓ ક્યાં જઈ રહ્યા છે, તો એમને જવાની ક્રિયા ચાલુ હશે. જવાબમાં પણ જવાબ સામેથી મળેલો છે કે તેઓ શાળાએ જઈ રહ્યા છે, બરાબર. તો અહીંયા બંને ક્રિયા ચાલુ જ છે. હવે આગળનું વાક્ય જોઈએ. તો આગળનું વાક્ય છે એ વેન વડે બનાવેલું છે. વેન એટલે ક્યારે, તો એ આપણને કોઈક સમય મળે, બરાબર. વેન વડે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણને સમય મળે. વેન ઇઝ ગંગા કમિંગ, વેન ઇઝ ગંગા કમિંગ, ગંગા ક્યારે આવી રહી છે. તો એનો આન્સર જોઈએ કે ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ, ગંગા સવારે આવી રહી છે. જવાબ આપણને મળેલો છે ઇન ધ મોર્નિંગ, બરાબર. તો અહીંયા પણ જો ચાલુ ક્રિયા છે, બરાબર. ક્રિયા વર્બની પાછળ આઈએનજી લગાવેલું છે. જ્યારે પણ તમારે સમજવું હોય કે ચાલુ કાળ ક્યારે બને, તો એના માટે તમારે ટુ બીનું રૂપ જોવાનું, બરાબર. જો વર્તમાન કાળ હોય તો ઇઝ એમ આર વત્તા ક્રિયાપદ હશે કોઈ પણ, તો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોય ત્યારે સમજી લેવાનું કે આ જે કાળ છે એ ચાલુ કાળ છે, બરાબર. જો ઇઝ એમ આર હોય ટુ બીનું રૂપ તો વર્તમાન કાળ હશે, ચાલુ વર્તમાન કાળ. અને જો વોઝવેર આવેલું હોય તો ચાલુ ભૂતકાળ હશે. તો મિત્રો, હવે આપણે અહીંયા આ કાળ વિશે ચાલુ વર્તમાન કાળની માહિતી મેળવી. હવે કેટલીક એક્સરસાઇઝ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની છે. તો અહીંયા જો આપણને આપેલ છે કૌંસમાં આપેલ ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક ઉદાહરણ સમજીશું. તો ઉદાહરણ છે ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા અ લેસન. તો હવે અને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે રીડ. તો હવે જુઓ ધ સ્ટુડન્ટ્સ એટલે કે બહુવચન થયું, એટલે કે બહુવચનમાં વર્તમાન કાળનું ટુ બીનું રૂપ આવશે આર, એટલે આપણે ખાલી જગ્યામાં લખ્યું આર. અને ક્રિયાપદ આપેલું છે રીડ. તો રીડની પાછળ આઈએનજી લગાવવાનું છે આપણે, ચાલુ કાળ છે એટલે. એટલે જવાબ બનશે આર રીડિંગ. એટલે આખું વાક્ય જુઓ કે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. તો અહીંયા આ પ્રમાણે, ઉદાહરણ પ્રમાણે તમારે બીજી 10 ખાલી જગ્યાઓ તમને આપેલી છે, જે તમારે અંગ્રેજીની નોટબુકની અંદર આ ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. થેન્ક યુ.